धरती पर तो कीर्ति बिखेरी, गगन में भी ध्वज फहराया। हमारा ये कार्यक्रम ऐसी ही विशिष्ट महिलाओं से रूबरू होने का एक अनोखा प्रयास है। हम नारी के शरीर को ना दें, उसमें आत्मदर्शन, नारीत्व दर्शन करें। नमस्कार, एक्सोटिक वेब मीडिया डिजिटल चैनल वर्ल्ड वाइड प्रेजेंस विश्व महिला दिन अंतर्गत एक मुलाकात आत्मनिर्भर नारी के साथ। और आज हमारे साथ है सूरत की जानी मानी सामाजिक कार्यकर्ता हीराबेन पटेल। हीराबेन, आपनु स्वागत करूँ छू अमारा कार्यक्रम में, अने साथे साथे विश्व महिला दिवस ने आपने खूब खूब शुभकामनाओं अने अभिनंदन। डी खुशालभाई ज्वेलर्स तरफ थी आपने आ गिफ्ट आपवामां आवी रही छे, खूब खूब अभिनंदन आपने, विश्व महिला दिवस की शुभकामना। हीराबेन पटेल साथे आपणे वात करीशुं। हीराबेन पटेल एक सामाजिक कार्यकर छे। उमिया धाम मंदिर जे सूरत में वराछा खाते आव्युं छे, अने बधा ज लोको जाणे छे के उमिया धाम टेम्पल में नवरात्रिनुं आयोजन खूब सुंदर रीते थतुं होय छे। तेवा उमियाधाम मंदिरना तेओ महिला प्रमुख छे। त्यार पछी आपणे वात करीए तो उमियाधाम ऊंझा, जेमा तेओ महिला कारोबार सभ्य पण छे अने राजकारणमां पण तेओ कार्यरत छे, साथे कॉर्पोरेटर पण बन्या छे तेओ। तो आ बधा ज कामो अने एक सामाजिक काम, सामाजिक कार्यकर तरीकेनी तेमनी ओळख आजे आपणे जाणीशुं तेमनी पासेथी, के तेमने सामाजिक काम कार्य करवा माटे तेओ केवी रीते आगळ आव्या अने राजकारणमां केवी रीते जोड़ाया, अने जे संस्थाओ साथे तेओ काम करी रह्या छे ए संस्थाओमां तेओ शुं कार्य करे छे ते जाणवानी आपणे कोशिश करीशुं। अने आ कार्यक्रम छे एक मुलाकात आत्मनिर्भर नारी के साथ। तो हीराबेन पटेल, फरीथी आपनું स्वागत छे, अने सौथी पहेला तो आपनी साथे वात करीशुं के तमे जे सामाजिक कार्य करवानी तमे जे शरूआत करी તો એ કેવી રીતે કરી અને ક્યાંથી કરી? અમે મારું વતન, પહેલાં તો નમસ્કાર બધાને, અને જ્યારે અમારા પોતાના વતનથી અમે સુરત આવ્યા ત્યારે લગભગ 2087 સાલમાં અમે સુરત આવ્યા, અને 87 સાલમાં સુરત આવ્યા પછી અમે જે માતાજી કુળદેવીનું જ્યારે અમારું મંદિર બન્યું એટલેથી માતાજીનો જ્યારે પાયો ખોદ્યો ત્યાંના કાર્યરત હતા, અને જ્યારે અમારી કામગીરી બધાએ જોઈ અને ટ્રસ્ટ સમાજે જ્યારે ટ્રસ્ટ નક્કી કર્યું માતાજીનું ત્યારે કારોબારી બનાવવાની હતી અને હોદ્દેદારો નિમવાના હતા, ત્યારે સ્વામી સચ્ચિદાનંદજી પોતે અહીંયા સુરત પધાર્યા હતા અને એમને ફૂલનો હાર પહેરાવી અને મને માતાજીની જવાબદારી આપી હતી અને મહિલા પ્રમુખનું એક સપનું સાકાર કરી અને મને આગળ કામ કરવાનો જવાબદારી સોંપી હતી અને મહિલા પ્રમુખ ત્યાંથી કામ કરવાની થઈ જી ત્યાંથી કામ કરવાની તમારી શરૂઆત ત્યાંથી કામ કરવાની મારી ધગજ અને જ્યારે પછી કામ કરતા કરતા શરૂઆતમાં માતાજીની મંદિર બન્યું 4.5 કરોડનું મંદિર બનાવ્યું જી અને મંદિર બનતા બનતા પછી એટલું બધાએ નક્કી કર્યું કે માતાજીનું મંદિર એકલું નહીં પણ કઈ બહેનોની કઈ અલગ પ્રવૃત્તિઓ જુદી જુદી માર્ગદર્શન માટે થવી જોઈએ એમ. તો પછી અમદાવાદમાં જે ધરતી વિકાસ ચાલે છે મહિલાઓનું વર્ષોથી લગભગ એ તો 105 વર્ષ થઈ ગયા, એમાં જુદા જુદા પ્રમુખો પણ બદલાયા, પછી અમારા ટ્રસ્ટીઓએ જે નક્કી કર્યું કે આપણી બહેનોને ત્યાં થોડું માર્ગદર્શન માટે અમદાવાદ મોકલીએ, કે અમને સુરતથી ગાડી એ લોકોએ આપી અને મેં 7 બહેનો અમદાવાદ ગયા અને અમદાવાદ લગભગ 4-5 દિવસ રોકાઈ ને ત્યાંની કેવી પ્રવૃત્તિઓ હતી તેનો અમે અભ્યાસ કર્યો અને પછી સુરત આવી અને પહેલાં તો અમે સીબીયુ ચાલુ કરી
માતાજીએ જ્યારે શિબિર ચાલુ કરવાનું નક્કી કર્યું ત્યારે માતાજીએ ખૂબ શક્તિ અમને આપી કે આપણે 18 થી 25 વર્ષની દીકરીઓની શિબિર કરીએ તો પહેલાં આપણે કેટલો આપણને બેનિફિટ મળે એ માટે અમે દીકરીઓ શિબિર કરી. પહેલાં વર્ષે મેં શિબિરનું જ્યારે આયોજન કર્યું અને બધી જુદી જુદી જગ્યાએ લેટરો મોકલ્યા જ્યાં અમારા પટેલ સમાજ વસતા હતા ત્યાં, તો પહેલાં જ શિબિરમાં મને 125 દીકરીઓની જવાબદારી સોંપી 7 દિવસનો પ્રોગ્રામ કર્યો. જુદા જુદા વક્તાઓ બોલાયા અને બહેનોને અલગ અલગ માર્ગદર્શન મળ્યું. પછી તો બીજા વર્ષે તો 300 દીકરીઓ થઈ, એમ કે અમે છેલ્લા 16 વર્ષથી શિબિરનું આયોજન કરીએ છીએ અને નાસિક, ગોવા, કલકત્તા, વિશાખાપટ્ટના ક્યાં ક્યાંથી દીકરીઓ સુરતમાં શિબિર માટે ભાગ લે છે. અને ખરેખર સુરતને જે શિબિરમાં ભાગ લઈને દીકરીઓ ગઈ તો આજ સુધી કોઈ એવો પ્રોબ્લેમ બન્યો નથી કે દીકરીઓ ખોટા ડગલા ભરે એમ. અને એમના મા બાપે લેટરો અમને લખ્યા કે અમે 18 વર્ષની દીકરી થઈ ત્યાં સુધી કશું જ સમજાઈ નથી શક્યા, પણ તમે 7 દિવસની અંદર એવું કયું માર્ગદર્શન આપ્યું કે અમારી દીકરીઓમાં પરિવર્તન આવી ગયું. કે દીકરીઓ ઘણીવાર મા બાપની સાથે પણ ખોટી જીદ કરતી હોય કે ભાઈ મને આ વસ્તુ જોઈએ ને આ વસ્તુ. ખરેખર એમાંય પણ અમને સારો એવો અનુભવ થઈ ગયો અને સારો એવો સ્વીકારી બહેનોએ. પછી દીકરીઓ સરસ પ્રતિભાવ તમને એમાં મળ્યો કે તમે જે દીકરીઓને આટલું સરસ માર્ગદર્શન આપો છો, જે માર્ગદર્શન માતા પિતા નથી આપી શકતા એ તમારા દ્વારા કદાચ માર્ગદર્શન અપાય છે અને એનાથી દીકરીઓની જિંદગી પણ બચે છે, જિંદગીઓ પણ સુધરે છે એવું તમે કહી રહ્યા છો. અને પાછું દીકરીઓએ પાછું એવું અમને પૂછ્યું કે ભાઈ તમે બધા માર્ગદર્શન અમને આપો દીકરીઓને, તો જે અમારી સાસુઓ બનવાની છે એમના પણ વિચારો થોડા જાણવા જોઈએ ને. એટલે અમે 35 વર્ષની ઉપરની બહેનોને પણ અમે શિબિર ચાલુ કરી, એ પણ એમાંય પણ અમને સારો અનુભવ થઈ ગયો કે આટલી બહેનો ભાગ લે છે અને ઘરે પણ વાતાવરણ એ ભાગ લઈને જાય બધાના માર્ગદર્શન સાંભળી તો સારો એવો ઘરમાં પણ પોતાના પરિવાર સાથે સારી રીતે રહે છે. કોઈ કુટુંબની કે દીકરીની કોઈ ફરિયાદ આજ સુધી એમ મળી નથી. ખરેખર દીકરીઓ સમજણી થઈ ગઈ છે એમ આ શિબિરમાં ભાગ લીધા પછી. જી, દીકરીઓ પણ સમજી અને સાથે સાથે દીકરીઓની સાસુઓ પણ જે મતલબ મેરેજ કરીને જાય છે એટલે સાસુઓના જે રિલેશન છે તેને સંપૂર્ણ રીતે તમે સારી રીતે તેઓ બંને નિભાવી શકે એવું તમે માર્ગદર્શન તમારા દ્વારા આપો છો. એ ખૂબ સરસ કાર્ય છે હીરાબેન આપનો. આજે સામાજિક કાર્ય આપ કરી રહ્યા છો, ખૂબ સુંદર કામગીરી કરો છો આપ, એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે સાથે તમે જે વાત કરી કે ઉમિયાધામ મંદિરની અંદરથી મતલબ મંદિરમાં જ્યારે તમે મહિલાઓના કાર્ય કર્યા ત્યારે તમારી જે કાર્ય કરવાની શરૂઆત થઈ અને ખૂબ સુંદર કાર્ય હતી તમે શરૂઆતમાં કર્યું એના કારણે આજે પણ તમે આ શિબિરને કન્ટિન્યુ રાખી છે અને લોકો તેનો લાભ લઈ રહ્યા છે એ પણ બહુ આનંદની વાત છે. ત્યાર પછી હીરાબેન આપણે વાત કરીશું કે તમે રાજકારણમાં કેવી રીતે જોડાયા. રાજકારણમાં જે જયનારાયણ વ્યાસ હતા એમના મિત્ર મારા પપ્પા હતા અને મારા પપ્પા પોતે રાજકારણમાં હતા અને મને થોડો રાજકારણનો રસ હતો. પણ સુરત આવ્યા અમે અને લંબેનુમાં રામકૃષ્ણ સોસાયટીમાં અમે રહેતા હતા ત્યારે જયાબેન અમીપરા ત્યારે રાજકારણમાં હતા એમના થકી હું રાજકારણમાં થોડી છોકરાઓ નાના હતા એટલે નજીકના એરિયામાં કામ કરતા. પછી ધીમે ધીમે થોડી કામની પદ્ધતિ વધારે કામ કરવાની મોકો મળ્યો અને કામ મારું સારું જોઈને સુરત શહેરમાં મહિલા મોરચામાં પહેલાં ઉપપ્રમુખ બનાવી અને પછી પાછા મંત્રી પદ સોંપ્યું અને એ પછી 2001માં મને પાર્ટીએ ટિકિટ આપી અને હું સુરતમાં સૌ પહેલાં 59 કોઓપરેટરો ભાજપમાં ચૂંટાયા હતા. આમાં પહેલું મારું રિઝલ્ટ હતું એ જ્યારે પ્રવીણભાઈ નાયક પ્રમુખ હતા અને એવું બોલ્યા ખરેખર હીરાનું રિઝલ્ટ સારું આવ્યું એટલે આપણો 100% વિશ્વાસ છે કે આપણા ભાજપના જ બધા કોઓપરેટરો ચૂંટીને આવે એમ. એટલે સાહેબનું માનવું એવું હતું કે નસીબદાર હીરા જ છે એમ. તો એ આપણી પાર્ટી એમથી આટલી મજબૂત કોઓપરેટરો આવ્યા તો આપણો જ પાર્ટી મેયર પણ આપણા બનશે અને આખી ટીમ બધી આપણી જ બને એમ. મતલબ એવું કહી શકાય કે તમને જ્યારે આટલા બધા લોકો જ્યારે હતા અને એમાંથી તમને કોર્પોરેટર બનાવવામાં આવ્યા એટલે તમારી કાર્ય પદ્ધતિને, કાર્યશીલતા અને તમારી જે કાર્ય કરવાની પદ્ધતિને કદાચ એમણે માન આપ્યું હશે અને તમને કોર્પોરેટર બનાવ્યા. કોર્પોરેટર બન્યા પછીની તમારી જે કામગીરી
કેવી રીતે રહી અને બીજી તમે કઈ સંસ્થાઓ સાથે રીતે જોડાયા છો? કોઓપરેટરમાં કામ કરવાની શક્તિ હતી, અભ્યાસ મારો ઓછો છે, પણ પાર્ટીએ એવું નક્કી કર્યું કે સેવા તો હીરા જેવા માણસ કરી શકે. એમને હોસ્પિટલ ખાતું મને આપ્યું, કારણ કે બધા ખાતાઓ ગુજરાતમાં હોય, ગુજરાતીમાં હોય, અને આ હોસ્પિટલ ખાતું ઇંગ્લિશમાં આવે. તો ઘણાએ વિરોધ પણ કર્યો કે હીરાનું ભણતર ઓછું છે તો તમે આવડું મોટું હોસ્પિટલ ખાતું હીરાબેનને કેમ આપ્યું? પછી બધા નક્કી કર્યું કે ભાઈ એવું આપણે સેવા કરે એવું માણસ જોઈએ, આમાં ભણતર કશું વાંધો નથી, હીરાબેનને જે બિલ પાસ ઇંગ્લિશના કરાવાશી તો આપણે એમને એક પીઆઈઓ મૂકી દઈશું, એટલે ઇંગ્લિશના ફાઇલો બધી એ સંભાળશે. જી 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 એ રીતે મને જવાબદારી સોંપી દી અને મેં નિષ્ઠાપૂર્વક કામ કર્યું. આજે લોકો પણ યાદ કરે છે. અને મુસલમાન જ્યારે જે મસ્કતી હોસ્પિટલ હતી એમાં લગભગ 95% મુસલમાન લાભ લેતા, એટલે ગમે તે કોઈને એડમિટ કર્યા હોય 50,000 બિલ હોય કે, પણ મેં નક્કી જ કર્યું હતું કે ભાઈ મારા મુસલમાન હોય કે ઓર ગમે તે કોઈ હિન્દુ હોય, પણ જ્યારે હું જે હોદ્દા પર બેઠી હતી એટલે મારા બધાને જ સંભાળવા પડે. સુરતનો જે રહેણાંક હોય એનો મારે લાભ આપવો જ જોઈએ, તે હું બધાને મોમેડિયાનું કે હિન્દુ કોઈ હોય તો હું 100% જ માફી એમને આપતી હતી. આજે પણ આજની તારીખમાં હજુ મારા એરિયાના મોમેડિયન લોકો મને પણ એ લોકો યાદ કરે છે. જી 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 એટલે ખૂબ સુંદર, મતલબ તમને જ્યારે હેલ્થ મતલબ હોસ્પિટલનું કામગીરી સોંપવામાં આવી અને એમાં તમે જે લોકોને માફી કરી આપી એના કારણે લોકો તમને આજે યાદ કરે છે એ પણ ખૂબ મોટી વાત છે. તે સિવાય હીરાબેન તમે બીજી પણ ઘણી બધી સંસ્થાઓ સાથે કદાચ જોડાયા છો તો તે પણ જણાવો અમને. હું જે સમસ્યા પાટીદાર સમાજ છે એમાં મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ એ લોકોએ જ્યારે સુરત શહેરમાં જે બેટી બચાવવાનો જે પ્રોગ્રામ અમે કર્યો સુરતથી સોમનાથ એ યાત્રામાં પણ ખરેખર અમે ભાગ લીધો હતો. અહીંથી મેં 5 દિવસ એ લોકોના જોડે જ હતા અને બેટી બચાવવામાં ભાગ લીધો. અત્યારે હાલ કિરણ હોસ્પિટલમાં પણ હું સભ્યમાં છું, કારણ કે મારી કામગીરી જોઈને સંસ્થાએ પણ આજે જવાબદારી થોડી આપી છે મને. જી 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 ત્યાર પછી ખૂબ જ મોટું કામ હીરાબેન દ્વારા એક મોટું કામ થયું હતું કે જે હતું ઉમિયાધામ ઊંઝા, જેમાં યજ્ઞ થયો હતો અને એના માટે જ્યારે હીરાબેનને મહિલા કારોબાર સભ્ય બનાવવામાં આવ્યા અને એ યજ્ઞ માટેનું જે યોગદાન આપવાનું હતું તે પણ હીરાબેન દ્વારા ખૂબ મોટા પાયા પર સુરતથી આપવામાં આવ્યું હતું. તો આપણે એ પણ જાણવાની કોશિશ કરીશું કે તેમણે એમાં પણ કઈ પ્રકારની ને કેવી રીતે કામગીરી કરી હતી અને શું સહયોગ લોકો દ્વારા તમને મળ્યો હતો. જ્યારે લક્ષચંડી યજ્ઞનું મુહૂર્ત જોડાયું ત્યારે જે તારીખ નક્કી થઈ 22 ડિસેમ્બર, 18 થી 22 ડિસેમ્બર, 18, 19, 20, 21, 22 5 દિવસનો પ્રોગ્રામ હતો. જ્યારે પહેલી મિટિંગ સુરત કરી ત્યાંથી બધા તષ્ટીઓ આખા હોદ્દેદારોને બધા સુરત આવી અને અહીંયા નક્કી કર્યું, અમારામાં ઉમિયાધામમાં મિટિંગ કરી નક્કી કર્યું કે ભાઈ મહિલાઓમાં જવાબદારી કોણ આપે, તો એકી સાથે 100 જણને હાથ ઊંચો કરી બહેનોએ કે ભાઈ આ જવાબદારી અમારા હીરાબેનને સોંપવાની અને હીરાબેન જે કામ કરશે આજે એ બધાને યોગ્ય જ છે અમને બધા બહેનોને. ત્યાં જે બધી બહેનોએ જવાબદારી લીધી અને મેઇન જવાબદારી મને આપી, તો મેં બધી બહેનોને સાથે રાખી અને આખા સુરત ભાઈઓનો અલગ ફાળો, પણ મેં બહેનોએ એટલી જવાબદારી દીધી. તે એક લક્ષચંડીની એક બુક આપી હતી કે એક માનો દીવડો, એટલે 200 રૂપિયાની એક સ્લીપ અમે આખા સુરતમાં અમારા પાટીદારનું કોઈ ઘર બાકી નહોતું, અમે 200 રૂપિયાની સ્લીપો એવી ભેગી કરી અને 30 લાખનું ભંડોળ કરી આપી હતું. અને અગ્નની જે હવાની કુંડીઓના એ બધા અગ્નશાળાની 31 પાટલા તો અમે 11,000વાળા કરી આપ્યા, એટલે ખરેખર અમારો ખૂબ ફાળો હતો. જે આજે અમને ઊંઝાવાળા ટ્રસ્ટીઓ બહુ બિરદાવ્યા અને આજે એવી જવાબદારી હતા. બીજું જે ઉમિયા ફાઉન્ડેશન મંદિર બને છે અમદાવાદમાં, 100 વીઘા જમીન રાખેલી છે, એમાં એ લોકોની ઈચ્છા આવી છે કે આ સુરતની જવાબદારી હીરાબેનને સોંપીએ. વાહ, ખૂબ ખૂબ અભિનંદન. જરૂર આપ જે પણ કાર્ય કરો છો એ ખૂબ નિષ્ઠાપૂર્વક કાર્ય કરો છો, એટલે જ તમે બધી સંસ્થાઓ સાથે અત્યાર સુધી જોડાયેલા છો અને હજુ પણ ખૂબ સરસ કાર્ય કરતા રહો, આવી જ રીતે સમાજની સેવા કરતા રહો એવી શુભકામના. અને હીરાબેન ખૂબ ખૂબ આપનો આભાર અને ખૂબ ખૂબ અભિનંદન અને ફરીથી આપને વિશ્વ મહિલા દિવસની શુભકામના. અને અમારો આ કાર્યક્રમ છે એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ. તો આપણે પાછા બીજા આવા જ સરસ મહિલાઓ સાથે તમને મહિલાઓની સાથે મુલાકાત કરાવીશ અમારી આ ચેનલના માધ્યમ દ્વારા.
તો એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ વર્લ્ડ વાઇડ અમારી સાથે જોડાયેલા રહો સોશિયલ મીડિયા ઉપર, ફેસબુક, યુટ્યુબ, વેબસાઇટ, ઇન્સ્ટાગ્રામ, અને જરૂર તમે લાઇક શેર કરજો અને ઇન્સ્ટાગ્રામ પર અમને જરૂર ફોલો કરજો. તમને લગભગ આ કાર્યક્રમ દ્વારા 151 મહિલાઓના ઇન્ટરવ્યૂ તમને આ કાર્યક્રમ દ્વારા જોવા મળશે. તો અમારી સાથે જોડાયેલા રહો અને ફરીથી મળીશું આપણે એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથના કાર્યક્રમમાં. તો રજા આપશો મને? નમસ્કાર. થેન્ક યુ.